તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, કોન્સ્ટેબલ ભરતીને લઈને છે વિદ્યાર્થીઓ દ્વારા છે ખૂબ સારી કોમેન્ટ છે કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ છે ઘણા બધા પ્રશ્ન છે તે જે કોન્સ્ટેબલ ભરતીને લઈને છે કોમેન્ટમાં કર્યા છે. તો આ વિડીયોમાં આપણે છે વિદ્યાર્થીઓ દ્વારા જે પણ કોમેન્ટ છે વધારે જે પૂછવામાં આવ્યા છે તેવા તમામ જે કોમેન્ટ અથવા તો પ્રશ્નોના આપણે સચોટ જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. વિદ્યાર્થીઓ છે ઘણા બધા પ્રશ્નોને કારણે મૂંઝવણમાં છે, તો આ મૂંઝવણને છે આપણે આ વિડીયોમાં સમાપ્ત કરીશું. વિદ્યાર્થીઓની કોમેન્ટો આજે લેશું અને તેમાં જોશું કે વિદ્યાર્થીઓ દ્વારા છે કેવા કેવા પ્રશ્ન છે પૂછવામાં આવ્યા છે અને તેના જવાબો આપીશું. તો આપણે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, આમાં વિદ્યાર્થીઓના તમામ પ્રશ્નોનો ઉકેલ આપણે લેવાનો પ્રયત્ન કર્યો છે. તો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં મોટાભાગે વિદ્યાર્થીઓ દ્વારા છે તે જન્મ તારીખને લઈને છે તે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. અહીં તમે જોઈ શકો છો કે આમાં એક જણાએ પૂછ્યું છે કે મારી બર્થ ડેટ 18/10/2005 છે, તો હું ફોર્મ ભરી શકું. આ ઉપરાંત બીજા એક વ્યક્તિએ પૂછ્યું છે કે સર, મારી જન્મ તારીખ 1/9/2006 છે, તો હું ફોર્મ ભરી શકું. કે ત્રીજા એક વ્યક્તિએ પૂછ્યું છે કે મારી જન્મ તારીખ 30/4/2006 છે, તો હું ફોર્મ ભરી શકું. તો આ તમામ વિદ્યાર્થીઓને જવાબ આપણે કહીએ તો અહીં તમે જોઈ શકો છો કે વય મર્યાદામાં જે નોકરી ઓફિશિયલ નોટિફિકેશનમાં છે જણાવવામાં આવ્યું છે કે લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ છે અને મહત્તમ વય મર્યાદા 33 વર્ષ છે. તેમાં પણ સમયગાળો આપી દીધો છે અને સ્પષ્ટતા કરેલી છે કે 30/4/1991 અને 30/4/2006 સુધી આ ગાળો છે મિત્રો, તેની વચ્ચે જે પણ વિદ્યાર્થીઓની જન્મ તારીખ આવે છે તે ફોર્મ ભરી શકે છે. એટલે કે 30/4/1991 લઈને 30/4/2006ની જે વચગાળાના સમયમાં જે પણ વિદ્યાર્થીઓની જન્મ તારીખ આવતી હશે તે જ ફોર્મ ભરી શકશે, અમે બીજા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે નહીં. તો આ ખાસ જોઈ લેજો, આ તારીખ જે 1991 થી 2006 સુધીના સમયગાળાની વચ્ચે જેની જન્મ તારીખ આવશે તે ફોર્મ ભરી શકશે. ત્યારબાદ બીજો એક પ્રશ્ન પૂછતા હતા વિદ્યાર્થીઓ કે કોમ્પ્યુટર સર્ટિફિકેટ કમ્પલસરી છે કે શું. મિત્રો, કોમ્પ્યુટર ક્લાસ કરેલું હવે જરૂરી છે કે શું? તો મિત્રો, કોમ્પ્યુટરને લઈને પણ નોટિફિકેશનમાં માહિતી આપી છે. તો તમે અહીં જોઈ શકો છો કે કોમ્પ્યુટર જ્ઞાન કરીને એક મિત્રો માહિતી એક છે તે ફકરો આપેલો હતો, તેમાં કોમ્પ્યુટર અંગેની માહિતી આપેલી હતી કે આમાં જણાવવામાં આવેલું છે કે નક્કી કરેલા અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતો હોવો જોઈએ ઉમેદવાર, અથવા કોઈપણ તાલીમી જે સંસ્થા હોય છે તેનું પ્રમાણપત્ર હોવું જોઈએ, અથવા તો માર્કશીટ ધરાવતા હોવા જોઈએ, અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટરનું જ્ઞાન અંગે ડિપ્લોમા અથવા તો ડિગ્રી કોર્સ અથવા તો સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો જે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે તમે હોય તો પણ ચાલે, અથવા તો ધોરણ 10માં અથવા તો ધોરણ 12 પાસમાં તમે છે કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલું હોય તો પણ ચાલે. એટલે કે તમારે મિત્રો છે તમારી નિમણૂક થાય તે પહેલાં તમારે છે અચૂક મેળવવાની રહેશે કોમ્પ્યુટર અંગેનું પ્રમાણપત્ર. મિત્રો, ઉમેદવારો છે નિમણૂક સત્તાધીશ સમક્ષ છે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજનું છે પરીક્ષા પાસ કરી એનું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલાં અચૂક રજૂ કરવાનું રહેશે. અહીં છેલ્લી લાઇન તમે જોશો તો પ્રમાણપત્ર છે તમારે તમને નિમણૂક આપે તે પહેલાં તમારે છે તે આ રજૂ કરવાનું રહેશે. તો જે પણ ઉમેદવારો પાસે છે આ ન હોય તે અવશ્ય છે કોમ્પ્યુટરનું છે બેઝિક નોલેજનું છે જે સર્ટિફિકેટ છે મિત્રો તે કોમ્પ્યુટરનો કોર્સ કરીને અવશ્ય મેળવી લેવાનું રહેશે. ત્યારબાદ ઓબીસીને છૂટછાટ કેટલી છે, આવા પ્રશ્ન ઘણાને હતા કે ઓબીસીમાં છે કેટલી છૂટછાટ જોવા મળે છે. તો ઓબીસીમાં મિત્રો છે કે પહેલાં તો જે છે અનામત વર્ગમાં આવે તેને છે મિત્રો ફિઝિકલ જે ટેસ્ટ આપવાની છે તેમાં પણ છૂટછાટ જોવા મળશે અને વય મર્યાદામાં પણ છૂટછાટ જોવા મળશે. અહીં ફિઝિકલની આપણે વાત કરીએ તો તેમાં છે જે અનામત વર્ગને છે 162 સેન્ટીમીટર જ ઊંચાઈ છે માગવામાં આવેલી છે, અને અહીં મહિલામાં પણ તમે જોઈ શકો છો કે તેમાં 150 જ છે તે ઊંચાઈ છે તે અનામત વર્ગના છે ઉમેદવારોને છે રહેલું છે. જ્યારે જનરલમાં જોશો તો જનરલમાં પુરુષમાં 165 છે અને મહિલામાં 155 છે. એટલે આમાં મિત્રો ફિઝિકલમાં પણ છે અનામતનો લાભ છે તે અનામત ઉમેદવારોને મળવાનો છે,
આ ઉપરાંત વયમર્યાદાની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક નબળા વર્ગના ઉમેદવારોને છે ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મિત્રો જોવા મળવાની છે. કે વયમર્યાદામાં મિત્રો તમે અનામત વર્ગમાં આવતા હોય, એસસી એસટી ઓબીસી કે ઈડબલ્યુએસમાં આવતા હોય તો તમારે છે 5 વર્ષની છૂટછાટ છે તે મળવાપાત્ર થશે. આ ઉપરાંત તમામ મહિલા ઉમેદવારોને છે ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળશે. મિત્રો તમામ મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટ મળશે. આ ઉપરાંત છે અનામત વર્ગની મહિલા ઉમેદવાર હશે તો તેને 10 વર્ષની છૂટછાટ છે ઉંમર મર્યાદામાં છે જોવા મળવાનો છે. મિત્રો તો ખાસ આ ધ્યાન રાખજો કે જે અનામત વર્ગના ઉમેદવારો છે તેને વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ છે મળવા પાત્ર થશે. ત્યારબાદ ક્રિમિનલ 9/5/2022 તારીખે છે તો ચાલશે કે શું સર? તો મિત્રો અહીં ક્રિમિનલ માટેની પણ તારીખ છે નોટિફિકેશનમાં આપેલી છે. અહીં તમે જોશો કે ક્રિમિનલ સર્ટિફિકેટની મહત્તમ અવધિ ઇસ્યુ થયાના 3 નાણાકીય વર્ષ માટેની હોય છે. તો 1/4/2022 30/4/2022 દરમિયાન તમારું જો ક્રિમિનલ ઇસ્યુ થઈ ગયેલું હશે તો તે ઉમેદવારો છે આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. જો ખાસ જોઈ લેજો 1/4/2022 30/4/2024 સુધીમાં તમે છે જે આ ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવ્યું હશે તો તમારું છે તે ચાલશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આંખનો 1/6 ચાલશે કે નહીં? તો મિત્રો અહીં ચશ્મા બાબતે કોઈ માહિતી આપી નથી. ચશ્મા હોય તે ચાલે, પરંતુ તમારે જો કોઈ શારીરિક છે તે ખામી હોય તો તમારે છે મિત્રો આમાં નહીં ચાલે. અહીં શારીરિક ખામીના મુદ્દાઓ આપેલા છે કે તમારા વાંકા ઢીંચણ હશે, ફૂલેલી છાતી હોય, અથવા તો ત્રાસી આંખ હોય, સપાટ પગ હોય, અથવા તો કાયમની અતિશય ફૂલેલી નસું હોય, ફૂલેલા અંગૂઠા હોય, અસ્થિભંગ એટલે કે તમારા હાડકા ભાંગેલા હોય, અથવા તો દાંત સડેલા હોય, ચેપી ચામડીના રોગ હોય, અથવા તો રંગ અંધત્વની ખામી હોય તો તમારે મિત્રો છે તે આમાં છે અયોગ્ય ગણવામાં આવશે. બાકી તમારે ચશ્મા હોય તો આમાં ચાલશે. મિત્રો આમાં ચશ્મા બાબતે છે કોઈ માહિતી આપેલી નથી, પરંતુ શારીરિક ખામી હોય તો તમારે છે આમાં ચાલશે નહીં તેવું મિત્રો આમાં જણાવવામાં આવેલું છે. ત્યારબાદ મહિલાની હાઈટ 153 હોય તો ચાલે? તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે મૂળ ગુજરાતના જે અનુસૂચિત જનજાતિની મહિલા ઉમેદવાર છે એને ઊંચાઈ છે ઓછામાં ઓછી 150 માગેલી છે. તો અહીં તમે 153 કહો છો તો 153 હોય તો ચાલે, પરંતુ મિત્રો અહીં જો બિનના મતમાં હોય તો તમારે 155 ઊંચાઈ છે તે મહિલા ઉમેદવારને જોશે. તો ખાસ આ ધ્યાન દોરજો કે અનામત કેટેગરીની મહિલાને છે 150 સેન્ટીમીટરની ઊંચાઈ જોશે અને બિન અનામતની મહિલાઓને છે 155 સેન્ટીમીટરની ઊંચાઈ જોશે. ત્યારબાદ એનસીસીનું સી સર્ટિફિકેટના માર્ક મળશે કે શું? તો અહીં મિત્રો નોટિફિકેશનમાં આપેલું છે કે એનસીસી સર્ટિફિકેટના મળવાપાત્ર વિશેષ ગુણ મળશે તેવું મિત્રો છે જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત એનસીસી સિવાય તમે મિત્રો છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા તો છે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં છે તમે કોઈપણ પ્રકારનો 1 વર્ષથી લઈને છે 4 વર્ષ સુધીનો કોઈપણ કોર્સ કરેલો હોય, 1 વર્ષથી લઈને છે ડિપ્લોમા અથવા તો સ્નાતક અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રીનો કોર્સ કરેલો હોય તો તમને છે વધારાના ગુણ મળશે. અહીં તમે જોઈ શકો છો કે 1 વર્ષના ગુણમાં છે 1 વર્ષનો કોર્સમાં 5 ગુણ મળે છે, 2 વર્ષના કોર્સમાં 9 ગુણ, 3 વર્ષના કોર્સ કરેલો હોય તો 12 ગુણ મળશે અને 4 વર્ષનો કે તેથી વધારે વર્ષનો તમે છે કોર્સ કરેલો હોય તો 15 ગુણ મળશે. તો મિત્રો ખાસ અહીં જોશો કે તમારી પાસે આવું એનસીસીનું સી સર્ટિફિકેટ અથવા તો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું તમે કોર્સ કરેલા હોય તો તમે અચૂકથી ફોર્મ ભરતી વખતે છે રજૂ કરજો, જેથી તમારે છે વધારાના ગુણ છે તે મળશે અને તમે છે જે મેરિટમાં તમને છે તે ફાયદો થશે.